નમસ્કાર ને ગુજરાત ન્યૂઝ માં આપનું સ્વાગત છે અને હું છું ચારમી તો નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાન બોર્ડર પર આવેલું છે અંબાજી ધામ બંને તરફ રાજસ્થાન બોર્ડર અને બનાસકાંઠાના પાકિસ્તાન બોર્ડર નજીક આવેલું અંબાનું તીર્થ અરાવલી પહાડોમાં સરસ્વતી નદીના તટ પાસે આવેલું 51 શક્તિપીઠ પૈકીનું એક શક્તિપીઠ છે આ ધામ શક્તિપીઠોમાં ઘણું મહત્વ ધરાવે છે આજે જીઆઈએસએફ બોર્ડ વિંગ દ્વિત મંદિર ગાર્ડના જવાનો મંદિરની સુરક્ષા માટે તૈનાત કરાયેલા છે સુરક્ષા કર્મીઓને સતર્ક રહેવા કડક સૂચનાઓ આપવામાં આવી છે અંબાજી પહોંચતા યાત્રિકોને પણ સુરક્ષા કરતા જવાનો તપાસીને મંદિરમાં જવા દેતા હતા સુરક્ષાને લઈ યાત્રિકો પણ તપાસમાં સહકાર આપે છે સુરક્ષાના કારણસર શ્રીફળ પણ મંદિરમાં લઈ જવા દેવામાં આવતા નથી અંબાજી આવેલા શ્રદ્ધાળુઓએ આતંકવાદી હુમલાના પગલે નિવેદન કર્યું હતું કે અંબાજીમાં સુરક્ષા હજુ વધુ કડક કરવી જોઈએ એટલું જ નહીં આગામી લોકસભાની ચૂંટણીઓ પણ ટૂંક સમયમાં આવનારી છે ત્યારે પુલવામા થયેલા આતંકી હુમલાને અંજામ આપવા આવનારી ચૂંટણીઓ ભલે પાછી ખસેડવી પડે તો ખસેડો પણ તે પહેલાં હુમલામાં આતંકવાદીઓને ખતમ કરી તેના પરિણામો લોકો સમક્ષ મૂકવા માંગ કરાઈ રહી છે ઉમેશ પંચાલ સાથે NS ગુજરાત ન્યૂઝ અંબાજી